સુરતના મિની બજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. કોન્વોકેશન સેરેમનીમાં સ્ટુડન્ટ્સે લીધેલી તાલીમની પ્રસ્તુતિ કરી હતી. મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતે મેળવેલી તાલીમની મહત્વતાની સાથે સાથે જીવનમાં આવેલા બદલાવ અંગેની પણ વાત કરી હતી. સુરતના મિની બજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો. કોન્વોકેશન સેરેમનીમાં સ્ટુડન્ટ્સે લીધેલી તાલીમની પ્રસ્તુતિ કરી મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ હાજર રહ્યા. વિદ્યાર્થીઓએ પોતે મેળવેલી તાલીમની મહત્વતાની સાથે સાથે જીવનમાં આવેલા બદલાંગીની વાત કરી હતી. એસ્ટેલા ફાઉન્ડેશન ફાઉન્ડર અંગત સિંઘે કહ્યું કે અમારી સાથે 3 સંસ્થાઓ જોડાયેલી છે. અમારો ઉદ્દેશ છે કે જે દ્રષ્ટિહીન છે તેમને જોબ અપાવી શકીએ. કોમ્પ્યુટર, ઇંગ્લિશ અને મોબિલિટી અંગેનું શિક્ષણ આપવામાં આવે છે. અમારો ઉદ્દેશ છે બ્લાઇન્ડ ચેરિટી પણ નહીં, મેરિટના આધારે કમાણી કરે. ઘણા પ્રજ્ઞાચક્ષુઓને નોકરી પણ મળી છે. જે બ્લાઇન્ડ અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તે અમને મેઇલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવે છે. બાદમાં અમે તેમનું ઇન્ટરવ્યૂ કરીને તેમને કોર્સ કરાવે 9 મહિના સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં મુખ્ય 3 મુદ્દાઓની સાથે રોબોટિક્સ, યોગ, ડાન્સ વગેરે વસ્તુઓ શીખવવામાં આવે છે. નાનક એક્સેલન્સમાંથી ઘણા વિદ્યાર્થીઓને નોકરીઓ પણ મળી ગઈ છે. ખાવા પીવા સહિતની સુવિધાઓ પણ આપવામાં આવે છે. हमने जो स्किल डेवलपमेंट प्रोग्राम क्लाइंट के लिए शुरू किया था 2 साल पहले, एस्टेला फाउंडेशन, एनएफपी और एनेबल्ड इंडिया के संयुक्त प्रयासों से, उसका सेकेंड बैच का कन्वर्जेशन है. इसके अंतर्गत हम लोग कंप्यूटर ट्रेनिंग लेकर उसको कंप्यूटर लिटरेट बनाते हैं क्लाइंट को, और इंडिपेंडेंट मोबिलिटी और उसका लैंग्वेज के कमांड, इंग्लिश लैंग्वेज के कमांड डेवलप करते हैं, साथ ही सोसाइटी में जाकर इकोनॉमिकली इंडिपेंडेंट सुनिश्चित हो और समाज में जो समानता का स्वप्न है दृष्टिबाधितों के लिए, उनके इंक्लूजन का जो स्वप्न है, उनका सम्मानपूर्ण जीवन व्यतीत करने का जो स्वप्न है वो पूरा हो सकता है. આજરોજ કઈ રીતનો કાર્યક્રમ છે? આજે અમારા ડિજિટલ લિટરેસીને અમે પ્રમોટ કરીએ છીએ, અને જે અમારું એક્સેલન્સ સેન્ટર છે, નાનક સેન્ટર ઓફ એક્સેલન્સી, એમાં વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ છે. અને આ પદવીદાન સમારોહ કરવા પાછળ મારો એક જ ઉદ્દેશ છે કે કોઈપણ દ્રષ્ટિહીન વ્યક્તિ એ સામાન્ય વ્યક્તિથી થોડો એનામાં ગુણક હોય કે ઓછું ના હોય, એટલા માટે મેં સ્પેશિયલ પદવીદાન સમારોહ કર્યો. અને એ લોકોને એ ફીલ કરાવે છે કે તમે સમાજમાં સમકક્ષ, અને તમે પણ આવા ફંક્શનમાં તમારી પદવી લઈને તમે તમારી કારકિર્દીને આગળ વધારી શકો છો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.